તો કોરોના વાયરસને લઈને સુરત એરપોર્ટ પર એલર્ટ છે. બેંગકોક, સિંગાપુરથી આવતા મુસાફરોની તપાસ કરાશે. સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ મુસાફરો માટે ખાસ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. મુસાફરોએ આ ફોર્મ ભરવું પડશે. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ આ ફોર્મ ભરાવશે. મુસાફરની તમામ માહિતી ફોર્મમાં પૂછવામાં આવશે. મુસાફરને શરદી ખાંસી હશે તો મેડિકલ તપાસ કરાવવી પડશે. તો સુરતના એરપોર્ટ પર મુસાફરોએ ખાસ ફોર્મ ભરવું પડશે. ચેતન પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. ચેતન, શું વિગતો અને આ ફોર્મમાં કઈ કઈ માહિતી હશે? જી ચોક્કસથી દીક્ષિતા, ખાસ કરીને ચીનમાં જે રીતે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારબાદ કેરળ અને ગુજરાતમાં પણ તેના શંકાસ્પદ કેસો જોવા મળી રહ્યા છે, જેને લઈને સુરતનું જે આરોગ્ય વિભાગનો જે ટીમ છે તે ટીમ હરકતમાં આવી ગઈ છે. આ ઉપરાંત સુરત ઓથોરિટી છે તે પણ હરકતમાં આવી ગયું છે. ખાસ કરીને જે બેંગકોક અને પટાયાની જે ફ્લાઇટો છે, તમામ જે ફ્લાઇટોથી આવતા મુસાફરો એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તેઓ નામ સરનામા તેમજ મોબાઈલ નંબર સહિતની તમામ જે વિગતો છે વિગતો ભરવાની રહેશે. આ ઉપરાંત જે મેડિકલની જે ટીમ છે તે પણ સુરત એરપોર્ટ પર તૈનાત કરી દેવામાં આવી છે. જે પણ મુસાફરો સુરત એરપોર્ટ પર ઉતરશે, તમામને શરદી ખાંસી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. જો શંકાસ્પદ કોઈ પણ મુસાફર દેખાશે તો તાત્કાલિક તેમને નવી સિવિલ હોસ્પિટલમાં જે આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે ત્યાં તેમને સારવાર આપવામાં આવશે. હાલ સુરત એરપોર્ટ સાથે તમામ પ્રકારની જે સુવિધા છે તે સુવિધા ઉભી કરી દેવામાં આવી છે. આભાર ચેતન સમગ્ર વિગત બદલ. સુરત એરપોર્ટ ખાતેના સીધા દ્રશ્યો, ટીમ એલર્ટ થઈ ગઈ છે કારણ કે કોરોના વાયરસ કે સિંગાપુર અને બેંગકોકથી આવતા જે યાત્રિકો હશે તેમની સંપૂર્ણ માહિતી માટે તેમણે એક ફોર્મ ભરવાનું રહેશે કારણ કે કોરોના વાયરસ સતત ફેલાઈ રહ્યો છે. ફેલાતો અટકાવવા માટે સુરત ઓથોરિટી દ્વારા આ તૈયારીઓ કરવામાં આવી છે.